નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉમેદવાર તો વડોદરા દાહોદ પંચમહાલ અને છોટા પર પણ જંગ જોવા મળશે આણંદ ખેડા અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમમાં પણ જામશે ખરાખરીનો જંગ મિતેશ પટેલ અને અમિત ચાવડા વચ્ચે પણ ખરા ખરીનો જંગ જોવા મળશે વડોદરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળશે સાથે જ આણંદ ખેડા અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠક પર પણ લોકસભાનો ચિતાર છ લોકસભા સીટો માટે જામશે ખરા ખરીનો જંગ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ ભાજપના ઉમેદવાર છે તો મધ્ય ગુજરાતની આઠ બેઠકો પર ખરાખરીનો જંગ જામશે વડોદરા છોટા ઉદેપુર ખેડા આણંદ દાહોદ પંચમહાલ અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમમાં ખરાખરીનો જંગ જામશે આવતીકાલે ચાર જૂને લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે ખબર પડશે કે કયા ઉમેદવારે બાજી મારી તો આઠ બેઠકો પરથી દેવુસિંહ ચૌહાણ જે કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે ખેડાના ભાજપના ઉમેદવાર છે જેમની સીધી ટક્કર ટક્કર સાથે સાથે થશે તો આણંદના મિતેશ પટેલની અમિત ચાવડા થશે વડોદરાથી હેમાંગ જોશી જસપાલસિંહ પઢિયારને ટક્કર આપશે તો સાથે જે દાહોદથી જશવંત ભાભોર ભાજપથી ઉમેદવાર તો પ્રભાબેન તાવિયાળ પણ કોંગ્રેસના ઉમેદવાર તો પંચમહાલમાં રાજપાલસિંહ જાદવનો જાદવની જીત થશે કે પછી ગુલાબસિંહ ચૌહાણ બાજુ મારશે તે જોવું રહેશે તો અમદાવાદ પૂર્વ બેઠક પરથી હશમુખ પટેલ ઉમેદવાર તો સામે હિંમતસિંહ પટેલ કોંગ્રેસના ઉમેદવાર તો અમદાવાદ પશ્ચિમમાં દિનેશ મકવાણા મેદાને છે તો સામે ભરત મકવાણા તેમને ટક્કર આપશે તો મધ્ય ગુજરાતની આઠ બેઠકો પર આવતીકાલે પરિણામ જાહેર થશે

ભાજપના ઉમેદવાર કે કોંગ્રેસના ઉમેદવાર કોણ બાજી મારશે તે જોવું રસપ્રદ રહેશે તો વડોદરા કે જે સૌથી ચર્ચિત બેઠક હતી જ્યાં ઉમેદવાર બદલવા પડ્યા ત્યારે હેમાંગ જોશી હવે ભાજપના ઉમેદવાર છે સામે જશપાલ સિંહ પડિયાળ તેમને ટક્કર આપી રહ્યા છે છોટા ઉદયપુરમાં જશુભાઈ રાઠવા મેદાને છે સામે જે સુખરામ રાઠવા પણ મેદાને છે ત્યારે બંને વચ્ચે પણ રાઠવા વરસીસ રાઠવાનો જંગ ખેલાવવાનો છે તો ખેડાની લોકસભા સીટ પરથી દેવુસિંહ ચૌહાણ જે કેન્દ્રીય મંત્રી છે ત્યારે દેવુસિંહ ચૌહાણ જે કે ક્ષત્રિય ઉમેદવાર છે ત્યારે કાળુસિંહ ડાભી સાથે તેમની ટક્કર થશે તો આવતીકાલ ચાર જૂન લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનું પરિણામ જાહેર થશે એક્ઝિટ પોલ પણ સામે આવી ગયો છે અને એક્ઝિટ પોલના જો માનીએ તો એક્ઝિટ પોલ ભાજપની જીત બતાવી રહ્યું છે પરંતુ મધ્ય ગુજરાતની જે આઠ બેઠકો છે તેની પર આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી સાથે જે ન્યૂઝરૂમથી આપણી સાથે જોડાઈ ગયા છે જયેશ પાટડીયા અને આણંદથી આપણી સાથે જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર હિમાંશુ પંડ્યા પહેલા તો આપ સૌનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે પ્રફુલ સર મારો પહેલો સવાલ તમને મધ્ય ગુજરાતની જે આઠ સીટો પર જે ખરાખરીનો જંગ જામવાનો છે ત્યારે આઠે સીટ સીટ સમીકરણો શું છે ઉપર ખરાખરીનો જંગ માત્ર એક સાત બેઠક ભાજપ માટે ઘણી સરળ છે એક વિવાદાસ્પદ સૌથી બેઠક હોય તો એ વડોદરાની છે ત્યાં અગાઉ બે હજાર ઓગણીસ માં જે ઉમેદવારે જીત મેળવી હતી રંજનબેન ભટ્ટ એમની લીડ હતી પાંચ લાખ નેવ્યાસી હજારની જીત હતી અને એ જ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા હતા પરંતુ તેમની સામે એક વિરોધનો વંટોળ ઉભો થયો અને ત્યાં જ્યોતિ પંડ્યા કરીને જે આગેવાન હતા ભાજપના મહિલા મોરચાના એમણે વિરોધ નોંધાયો અને જ્યોતિ બની જ્વાળા એવા હિડિંગો ચાલુ થયા અને ત્યાર પછી પહેલી વખત ઇતિહાસમાં એવું બન્યું કે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલા નામો પૈકી વડોદરા અને સાબરકાંઠાના નામો એમને બદલ્યા અને ત્યારબાદ એમણે હેમાંગ જોશીને ટિકિટ આપી એની સામે કોંગ્રેસના જસપાલસિંહ પઢિયાર છે દાહોદની વાત કરીએ તો દાહોદમાં જયવંતસિંહ ભાભોર ગયા વખતે જીત્યા હતા એમને ભાજપે રિપીટ કર્યા છે એની સામે કોંગ્રેસે પ્રભાબેન તાવડીયાને ટિકિટ આપી છે જે ડોક્ટર છે અને અગાઉ એક વખત ચૂંટાયા પણ હતા પછી પંચમહાલમાં રતનસિંહ રાઠોડ ગયા વખતે બે હજાર ઓગણીસમાં જીત્યા હતા ભાજપના ઉમેદવાર એને કાપી અને ભાજપે રાજપાલસિંહ જાદવને ટિકિટ આપી છે એની સામે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ છે છોટા ઉદેપુરમાં બે હજાર ઓગણીસમાં ગીતાબેન રાઠવા ચૂંટાયા હતા ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉપર કાતર ફેરવી અને જસુભાઈ રાઠવાને ટિકિટ આપી છે એમની સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે સુખરામ રાઠવા સુખરામ રાઠવા પણ એક કસાયેલા છે આણંદમાં મિતેશ પટેલ બે હજાર ઓગણીસમાં જીત્યા હતા એને ભાજપે રિપીટ કરી અને ફરી ટિકિટ આપી છે એની સામે અમિત ચાવડા ચૂંટણી લડી રહ્યા છે અમિત ચાવડા છે એ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે ધારાસભ્ય પણ છે અને આ વિસ્તારની અંદર એમના કુટુંબનો દબદબો રહેલો છે માધવસિંહ સોલંકી અને ઈશ્વરસિંહ ચાવડાના ફેમિલીમાંથી આવે છે એટલે આ એક જે બેઠક છે આણંદની એ એક ટપ ફાઇટવાળી કાંટે કે ટક્કરવાળી બેઠક બની ગઈ છે ખેડામાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ ચૂંટણી લડી રહ્યા છે ગયા વખતે એમને ત્રણ લાખ સડસઠ હજારની સરસાઈ મળી હતી એમની સામે કોંગ્રેસે કાવુસિંહ ડાબીને ઊભા રાખ્યા છે અહીંયા દેવુસિંહ ચૌહાણની જીત નિશ્ચિત ગણાય છે અમદાવાદ પૂર્વમાં હસમુખભાઈ પટેલને ભાજપે ફરી રિપીટ કર્યા છે એમની સામે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર હિંમતસિંહ પટેલને ઊભા રાખ્યા છે પરંતુ અમદાવાદની બંને બેઠક છે એ ભાજપ માટે ઘણી સરળ છે અમદાવાદ પશ્ચિમની બેઠક છે જે ડૉક્ટર કિરીટ સોલંકી અગાઉ ચૂંટાયા હતા બે હજાર ઓગણીસમાં કિરીટસિંહ સોલંકીને કાપીને આ વખતે દિનેશભાઈ મકવાણાને ટિકિટ આપી છે એ પણ ડેપ્યુટી મેયર રહી ચૂકેલા છે અને એક કર્મઠ છે લોકપ્રિય છે એમના વિસ્તારમાં જ નહીં આખા અમદાવાદમાં એ ડેપ્યુટી મેયર હતા એને કારણે લોકપ્રિય છે એની સામે કોંગ્રેસે ભરત મકવાણાને ટિકિટ આપી છે પરંતુ અહીં પણ દિનેશ મકવાણાની જીત છે એ નિશ્ચિત મનાય છે આ આઠે આઠ જે બેઠકો છે એમાં માત્ર જે આણંદની બેઠક છે મિતેશ પટેલ અને અમિત ચાવડા વચ્ચેની એ બેઠક ઉપર જ કાંટે કી ટક્કર છે કેમ કે અમિત ચાવડા જે જ્ઞાતિમાંથી આવે છે એ જ્ઞાતિની વસ્તી બહુ જ મોટી છે અને ક્ષત્રિય આંદોલને પણ એમાં એક પુશબેક આપ્યું હતું જેને કારણે આ બેઠક છે

પેટા બેઠક ઉપર બંને ક્ષત્રિય ઉમેદવાર છે દેવુસિંહ ચૌહાણ પોતે સક્ષમ ઉમેદવાર છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી એમની કેટલાક વિવાદ મેં ઘેરાયેલા મતદારોમાં એમની નારાજગી પણ હતી અને કાળુસિંહ બીજી બાજુ કાળુસિંહ પોતે પણ એક સક્ષમ ઉમેદવાર છે પોતાનો એક વર્ગ ત્યાં આગળ ક્ષત્રિય સમાજ પર એનું પણ પોતાનું પ્રભુત્વ છે એટલે આ વખતે ખેડાની બેઠક ભલે અત્યારે કદાચ સંભવિતમાં જીતની શક્યતાઓ લાગતી હોય પણ આણંદ જેટલી ખેડા બેઠક પર

કે આવતીકાલે મત ગણતરીમાં ક્યાંક ઉલટફેર થાય તેવી શક્યતા એ લોકો પણ જોઈ રહ્યા છે જે બિલકુલ પરંતુ એક્ઝિટ પોલ જે પરિણામ બતાવી રહ્યું છે તેમાં તો ભાજપ જીતતું બતાવી રહ્યું છે એક્ઝિટ પોલ એમની રીતે આંકડા પ્રદર્શિત કરતું હોય છે ભૂમિગત વાસ્તવિકતા કઈક અલગ હોય છે આ વખતે આણંદ બેઠક ઉપર ક્ષત્રિય આંદોલને બહુ મહત્વનો ભાગ ભજવેલો છે અને સૌથી મોટું કે મિતેશભાઈ ને પોતાના સંગઠનમાં કેટલીક શુષ્કતા હતી ચૂંટણી દરમિયાન આંતરિક જૂથબંધી અને એમની ટિકિટ મળી તે સમયથી પક્ષના કેટલાક ટોચના નેતાઓ એમની દાવેદારી ફરી ઉભી ના થાય એના માટેના પ્રયાસો કર્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક એમને એમના સંગઠન નડે એવી શક્યતા જોવાઈ રહી છે અને જેનો સીધો લાભ અમિત ચાવડા લઈ જાય તો નવાય નહીં એટલે આંતરિક જૂથબંધી હતી ખરી ભાજપમાં સો ટકા અને એક એક અંતરંગ વર્તુળના સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક નેતાએ તો મિતેશભાઈ હારે છે એને માટે લાખોની શરત પોતાના ખિસ્સામાંથી લગાવી છે એના પરથી અનુમાન એવું લગાવી શકાય કે ક્યાંક ને ક્યાંક મિતેશભાઈ ને જે ઉમેદવારી નક્કી કરેલી છે એમાં ક્યાંક ને ક્યાંક પક્ષ રાષ્ટ્રીય મોવડી મંડળ અને પ્રદેશ મોવડી મંડળ ગોઠવું થઈ ગયું હોય એવી શક્યતા જોવાઈ રહી છે મિતેશભાઈ મિતેશભાઈની વાત ચાલી રહી છે તો મિતેશભાઈને લઈને એક સીડી પણ વાયરલ થઈ રહી હતી અને એ સીડી જે વાયરલ થઈ હતી તેની ચર્ચાએ પણ જોર શું છે એ જે જે એની અસર તેને ક્યાંક શહેરી મતદારો પર પડી છે શહેરનું મતદાન ઘટવા પામ્યું છે શક્ય છે કે શહેરી મતદાન અંદર જે કઈ પણ મતદાન થયું એમાં આ વખતે નોટાને પણ વધારે મત મળે તો નવાય નહીં એવી એક શક્યતા પણ જોવાઈ રહી છે જી બિલકુલ આપણી સાથે ન્યુઝરૂમથી જયેશ પાટળિયા પણ આપણી સાથે જોડાયેલા છે જયેશભાઈ હું તમને પૂછવા માંગીશ કે રાઠવા રાજનો રોચક ઇતિહાસ ધરાવતી એક બેઠક એટલે છોટા ઉદેપુર કે જ્યાં રાઠવા વર્સીસ રાઠવા ઉમેદવાર મેદાને છે અને આ બેઠક એવી છે કે જ્યાં જે જનતા છે જનતા માટે કોઈ પક્ષ કે વિચારસરણની મહત્વ નથી રાખતું પરંતુ રાઠવા સમાજના ઉમેદવાર મહત્વ રાખે છે ત્યારે બંનેમાંથી કયા રાઠવા જીત મારશે જી હિરલ હું તમને જણાવી દઉં કે જે છોટા ઉદેપુર છે ગ્રામીણ વિસ્તારો ધરાવતી બેઠક છે સાથે જ ત્યાં જે છે આદિવાસી મત વિસ્તાર છે તે આદિવાસીઓનું જે છે તે ત્યાં પ્રભુત્વ છે અને આદિવાસી બેઠક છે એ ત્યાં જે છે આ જે રાઠવા રાઠવા જે છે તે તે ઉમેદવાર જે છે તે એક મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે ત્યારે જે રાઠવાનું વિસ્તાર રાઠવા જે છે તે ભાજપ અને કોંગ્રેસ માટે બહુ મહત્ત્વનું છે અને તેમજ જે ગ્રામ્ય વિસ્તાર જે છે તે આમ પણ કોંગ્રેસનો ઘટ રહ્યો છે પણ છેલ્લા બે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં આપણે જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારની જીત મેળવી છે તે જોતા બે હજાર ચોવીસમાં પણ ભારતીય જનતા પાર્ટી જીત મેળવે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે પરંતુ આદિવાસી જે મત વિસ્તાર આદિવાસીઓ જે છે તે તે કોંગ્રેસનો મત કોંગ્રેસના જે છે કોંગ્રેસની કોંગ્રેસ વધુ કોંગ્રેસી તરફથી તેમનો ઝુકાવ સૌથી વધુ જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારની જે ચૂંટણી છે તેમાં જે છે તે કઈ કહી શકાય તેવું નથી કેમ કે કેમ કે અત્યારે જે છે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ રહી છે કે ગુજરાત જે છે આમ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે પરંતુ જે ગ્રામ્ય વિસ્તાર છે તે આજે પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની જે છે વિચારધારા સાથે જોડાયેલો છે અને આદિવાસીના જે મોટાભાગના જે લોકો છે તે પણ જે છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે જોડાયેલા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યાંક ને ક્યાંક આદિવાસીઓને રીઝવવા માટે ખૂબ પ્રયાસ કરવામાં આવ્યા હતા તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ આદિવાસીઓ માટે જે છે ખૂબ સારી વાતો કરવામાં આવી હતી અને તેને લઈને જ છે આ જે બેઠક ઉપર જે છે ક્યાંક એક રોચક મુકાબલો આવતીકાલે જોવા મળશે પણ અત્યાર સુધી જે એક્ઝિટ પોલ છે તેમાં પણ આપણે જે છે ગુજરાતમાં જે છે પચીસ છવ્વીસમાંથી પચીસ બેઠકો પચીસ બેઠકોમાંથી જે છે તમામ બેઠકો જે છે એ ભારતીય જનતા પાર્ટીને મળતી દેખાય છે પરંતુ કંઈક જે છે તે ક્યાંક આ બેઠક જે છે ક્યાંક ને કશું કહી ના શકાય કેમ કે આ એક્ઝિટ પોલ હતા એક્ઝિટ પોલ ન હતા જે બિલકુલ પ્રફુલભાઈ હું તમને પૂછવા માંગીશ કે અમદાવાદ પૂર્વની બેઠક એ પણ ખાસી ચર્ચામાં રહી ચર્ચામાં એટલા માટે રહી કે કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા અને રાતોરાત પિતાની જે નારાજગીના કારણે પિતાએ પેલા રાજીનામું આપ્યું અને પછી રોહન ગુપ્તાએ પણ પેલા પીછે હટ કરી વાત પિતાની માંદગી પર આવીને પછી પાછળથી એ પણ ભાજપમાં જોડાઈ ગયા અને પછી કોંગ્રેસે ઉમેદવાર જ બદલવા પડ્યા ત્યારે કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ શું હવે ભાજપના ઉમેદવાર હસમુખ પટેલને ટક્કર આપી શકશે આ આઠ બેઠકો છે ને એમાંથી બે બેઠકોએ આખા ગુજરાતની અંદર વિવાદ જગાવ્યો હતો જેમાં એક વડોદરામાં જેમાં રંજનબેન ભટ્ટને બદલવામાં આવ્યા એને કારણે બેઠક વિવાદાસ્પદ બની અને એ જ રીતે પૂર્વમાં રોહન ગુપ્તાને બદલવામાં આવ્યા એને કારણે કોંગ્રેસની બેઠક વિવાદાસ્પદ બની હવે રોહન ગુપ્તાનું નામ જાહેર થઈ ગયા બાદ રોહન ગુપ્તાએ થોડોસ અઠવાડિયું પછી અનિચ્છા દર્શાવી એમના પિતાની તબિયતનું એક બહાનું આગળ ધર્યું એમને હોસ્પિટલાઇઝ ગયા છે ને એમણે મને અનિચ્છા દર્શાવી છે અને માટે હું ના કહું છું પિતાના નામે એમણે ના કહી અને એ જ્યારે એમના પિતાશ્રી રાજકુમાર ગુપ્તા જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા એ જ દિવસે એમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું રાજકુમાર ગુપ્તાએ એટલે કંઈક રંધાઈ રહ્યું છે એવું તો ચોક્કસપણે લાગતું હતું કારણ કે જે વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થવા જઈ રહ્યો હોય એ વ્યક્તિને એવો હોશ ના હોય કે પોતે અત્યારે રાજીનામું આપી દે એમ એટલે એ પ્રકરણ બન્યું પિતા પુત્રનું રોહન ગુપ્તાનું અને રાજકુમાર ગુપ્તાનું ત્યારબાદ રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એની પાછળ ઘણા બધા એમને પોસ્ટ પણ કરી કે મને ત્યાં છંછેડવામાં આવે છે આ રીતે કરવામાં આવે છે એનો બહાના પણ બતાવ્યા ને પછી એ રાજીનામું આપી અને ભાજપમાં ભળી ગયા એક વસ્તુ સારી થઈ કે ફોર્મ ભરાયા પહેલાંય એમણે નીચ્છા વ્યક્ત કરી હતી જ્યારે સુરતમાં ફોર્મ ભરાયા બાદ ઉમેદવાર છે એણે ફોર્મ એનું પોતાનું જ ફોર્મ રદ થાય એ માટે ટેકેદારો પાસે એફિડેવિટ કરાવી કે અમારી સહી નથી અને એ રીતે આખું જે કોંગ્રેસની અંદર બે જગ્યાએ આવા બનાવો બન્યા કે જેણે કોંગ્રેસને બે ડગલા પાછળ હટવાની ફરજ પાડી હવે આ આઠ બેઠકની આપણે વાત કરીએ તો માત્ર એક આણંદ બેઠક છે એમાં જ ભાજપ માટે પ્રશ્ન થાય એવું છે અમદાવાદ પૂર્વનું તમે જે પૂછ્યું એમાં હિંમતસિંહ પટેલ છે એ કસાયેલા નેતા છે અમદાવાદના મેયર રહી ચૂકેલા છે ધારાસભ્ય બાપુનગર વિસ્તારના રહી ચૂકેલા છે અને લોકોની અંદર લોકોના કામો કરતા હોવાના કારણે એ લોકપ્રિય પણ છે પરંતુ અમદાવાદ શહેર અને ગાંધીનગર અમદાવાદ એ ભાજપનો ચુસ્ત કિલ્લો છે અને એમાં હસમુખભાઈ પટેલે ગઈ વખતે ચાર લાખ ચોત્રીસ હજારની તો લીડ પણ લીધી હતી એટલે એમાં કશું થઈ શકે એવું નથી પૂર્વમાં હસમુખભાઈની જીત છે એ નિશ્ચિત છે અને પશ્ચિમમાં દિનેશ મકવાણાની જીત છે એ નિશ્ચિત છે અમદાવાદ પૂર્વમાં તો પટેલ વર્ષિસ પટેલ જંગ છે જયારે અમદાવાદ પશ્ચિમ એ વસ્તુ તમારી સુધારી લઉં છું પટેલ વર્ષિસ પટેલ છે જ નહીં તમે આખું નામ વાંચો તો હિંમત સિંહ પટેલ છે પટેલમાં સિંહ ના હોય એ રાજસ્થાનના ગુર્જર જ્ઞાતિના છે પરંતુ અમદાવાદ પશ્ચિમની જો વાત કરવામાં આવે ત્યાં દિનેશ મકવાણા ભાજપના ઉમેદવાર છે અને ભરત મકવાણા ત્યાં કોંગ્રેસના ઉમેદવાર છે ત્યારે હું હિમાંશુભાઈ તમારી નજરે અમદાવાદ પશ્ચિમ નું સમીકરણ શું છે મકવાણા છે એમનો એક રિપોર્ટ મારી પાસે એવો કે એક મજબૂત ઉમેદવાર છે અને દિનેશ મકવાણાને ટક્કર આપી શકે એમ છે પરંતુ જે રીતે પ્રફુલભાઈએ વાત કરી એ રીતે શહેર વિસ્તાર જે રીતે ભાજપનો ગઢ બનેલા છે એ જોતા દિનેશભાઈ ની જીત નક્કી માની શકાય પરંતુ ભરત મકવાણા જો ટક્કર આપે તો દિનેશભાઈ માટે કાઠું કાઢવું અઘરું પડી શકે એવું લાગી રહ્યું છે જયેશભાઈ સાથે જોડાયેલા છે જયેશભાઈ દાહોદમાં ભાજપના ઉમેદવાર જશવંત ભાભોર છે અને પ્રભાબેન દાવિયાળ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ મધ્ય ગુજરાતની આઠ બેઠકોની તો આઠે આઠ બેઠકોમાં એક માત્ર આ સીટ છે કે જ્યાં મહિલા ઉમેદવાર છે કોંગ્રેસમાંથી તો શું ટક્કર આપી શકશે ભાજપને સી બિલકુલ હિરલ ભાર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે એ મહિલાઓને જે છે ખૂબ મહત્ત્વ આવ્યું છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સતત જે મહિલાઓ માટેનું જે બિલ લાવવામાં આવ્યું હતું તેનો સતત તેમણે લોકસભાની ચૂંટણીની અંદર પણ પ્રચાર કર્યો હતો અને જે તેમના દ્વારા જે છે મહિલા નેતૃત્વ પૂરું પાડવા માટે સતત ભાર દેવામાં આવ્યો હતો ત્યારે આ બેઠક ઉપર જે મહિલાને નેતૃત્વ પૂરું આપવામાં આવ્યું છે તે ક્યાંકને ક્યાંક તેમના તેમના માટે પણ ક્યાંકને એક ચક્કર તો આપશે એવું હાલ દેખાઈ રહ્યું છે આ સાથે જ જો વાત કરવામાં આવે તો જે દાહોદની બેઠક જે છે એ ક્યાંકની એક આદિવાસી જે છે ત્યાં આદિવાસી વિસ્તાર છે એટલે આ વિસ્તાર પણ ક્યાંક ને ક્યાંક ભાજપ કોંગ્રેસનો જ ગઢ રહ્યો છે ત્યારે છેલ્લી છેલ્લી બે ચૂંટણીની વાત કરીએ તો છેલ્લી બે ચૂંટણીમાં જે છે ક્યાંક એક ભાજપ જે છે તે બાજી મારતી રહી છે એટલે આ વખતે પણ જો વાત કરવામાં આવે તો આ વખતે પણ ભાજપની જનતા પાર્ટી જે છે એની જીત નિશ્ચિત માનવામાં આવી છે વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે જે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું તો પાંચ લાખની ની લીડ થી જીતવાનો કે ટાર્ગેટ તેઓ અચીવ કરે છે કે નહીં તે જોવાનું રહ્યું અ જે બિલકુલ હિમાનચુબે હું તમને પૂછવા માંગુ છું કે મધ્ય ગુજરાતની જે 88 સીટ છે 88 સીટ વિશે તમારો એનાલિસિસ શું કે છે મધ્ય ગુજરાતની 88

અમિત ચાવડાનું કુટુંબ પણ વર્ષો સુધી આ વિસ્તારમાં દબદબાવાળું કુટુંબ છે માધવસિંહ સોલંકી પૂર્વ મુખ્યમંત્રી આ જ વિસ્તારમાંથી ચૂંટાતા હતા અને અમિત અમિત ચાવડા છે ઈશ્વરસિંહ ચાવડા એ આ આ ઈશ્વરસિંહ ચાવડા અને માધવસિંહ સોલંકીનો જે મત વિસ્તાર છે આ અને એ એ જ કુટુંબમાંથી અમિતભાઈ આવી રહ્યા છે અને અમિતભાઈ છે એની એક છાપ છે એ એક મિતભાષી છે સરળ છે એ એને કારણે ત્યાંની એની લોકપ્રિયતા છે એ ઊંચી છે એટલે આ વખતે એને ટક્કર લેવાનું ઘણું સરળ બન્યું છે અને અનુભવી પણ છે ધારાસભ્ય ઉપરાંત એ પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે એટલે એમનો દબદબો જેમના જે ફેમિલીનો દબદબો હતો એ ચોક્કસપણે ગ્રામ વિસ્તાર જે છે આણંદ જિલ્લાનું એ ગ્રામ વિસ્તારમાં માધવસિંહભાઈ અને ઈશ્વરભાઈ ચાવડાના ચાહકો આજે પણ છે એટલે એ કારણોસર આ બેઠક છે એ આખા ગુજરાતનું ધ્યાન દોર્યું છે અને એક કે બે બેઠક જો કોંગ્રેસના ફાળે જશે તો આ એક બેઠક હશે એવું માનવામાં આવી રહ્યું છે બાકીની બેઠકોમાં ભાજપને કોઈ તકલીફ પડવાની નથી જે બિલકુલ હિમાંશુભાઈ હું તમને પૂછવા માંગીશ કે કોંગ્રેસે આ વખત જે ઉમેદવારો જાહેર કર્યા ને ત્યારે સમય બહુ લીધો અને બહુ સમય લીધા પછી તેમણે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે ખેડા બેઠક પર પણ એ જ થયું કે દેવુસિંહ ચૌહાણ સામે એમને કોઈ ચહેરો નતો મળી રહ્યો ને પછી એમ રહી રહીને કાળુ જે આપણા ઉમેદવાર છે કાળુસિંહ ડાબી કોંગ્રેસના એમને પછી એમનું નામ જાહેર કર્યું હતું તો શું લાગે છે કે એમને જે સમીકરણો વિચારીને આ જે ઉમેદવાર જે મેદાને ઉતાર્યા છે તો શું ટક્કર આપી શકશે ઘણી વખત એવું બને છે કે રાજકીય પક્ષો પોતપોતાની અંડરસ્ટેન્ડિંગ પણ ભજવતા હોય છે બહુ ઓનેસ્ટલી વાત કરું તો કારણ કે મને યાદ છે અહેમદ પટેલ સાથે મારા બહુ અંગત સંબંધ હતા અને બે હજાર બાર ની વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસના ઉમેદવારના નામની યાદી સૌથી પહેલા ભાજપ પાસે પહોંચી જાય અને ભાજપના ઉમેદવારની યાદી કોંગ્રેસના મોભી પાસે પહોંચી જાય અને પછી અન્ડરસ્ટેન્ડિંગ થતા હતા એટલે ક્યાંક ને ક્યાંક એ અંડરસ્ટેન્ડિંગની અંદર છેલ્લે ભાઈ દેવુસી માટે પણ એવું કહેવાય દેવુસી પાસે ભરતસિંહ ના મિત્ર છે અને જૂના કોંગ્રેસી છે એટલે ક્યાંક ક્યાંસી સમજૂતી થઈ હોય અને કાળુસિંહ ને ટિકિટ આપીને એમને ઉભા રાખ્યા હોય કે જેથી લાંબી ટક્કર થાય ને અને દેવુંસિંહ ની સરળતાથી જીત થાય એ પણ શક્યતાઓ બની શકે છે જે બિલકુલ પંચમહાલના જે કોંગ્રેસના ઉમેદવાર છે ગુલાબસિંહ ચૌહાણ એમને લઈને પણ ખાસી ચર્ચાઓ ઉઠી હતી કે તેઓ રાજીનામું આપવાના છે પક્ષ પલટો કરવાના છે જયારે ઉમેદવાર જાહેર થયા એ પહેલાની આ વાત છે અને પછી તેમને ઉમેદવાર તરીકે ટિકિટ પણ મળી તો શું લાગે છે કે આ બંને વચ્ચે પણ ઘણી વખત કેવું થતું હોય છે કે ઉમેદવારો જીતી જાય ને પછી પક્ષ પલટો કરી લેતા હોય છે તો ગુલાબસિંહ માટે તમે શું કહેશો ગુલાબસિંહ નો એટલો મને સંપર્ક નથી બહુ ઓનેસ્ટલી કહું તો પણ ગોધરા ગોધરા બેઠક માટે એટલું કહી શકું કે ગોધરામાં અગાઉ પણ ઘણા સેટબેક ભાજપના અને કોંગ્રેસના બંનેને મળેલા છે પરંતુ બે હજાર બે પછી ગોધરા એક વોટ સેન્ટર થઈ ગયું છે ભાજપ માટે એટલે સતત ભાજપની જીત ત્યાં આગાડી સંભવિત બનતી ગઈ છે એટલે આ વખતે પણ ભાજપના ઉમેદવાર ત્યાં જીતે તો નવાય નહીં બિલકુલ પ્રફુલભાઈ હું તમને પૂછવા માંગીશ કે ભાજપનો આ વખતે જે ટાર્ગેટ હતો પાંચ લાખની લીડ થી જીતવાનો પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો અને ક્ષત્રિય આંદોલન ની જે અસર જોવા મળી તે બાદ એમના પ્રચારમાં આપણે આ પાંચ લાખની લીડ નો જે ઉચ્ચારણ જે કરતા હતા જે સંકલ્પ કરતા હતા એ જોવા નહોતું મળતું તો શું લાગે છે કે આ ક્ષત્રિય આંદોલન આજે પાંચ લાખની લીડ પર અસર કરી ગયું હિરલ ચૂંટણી શરૂ થઈ એ પહેલાં એક માહોલ એવો હતો કે ભાજપ માટે એકદમ સરળ છે અને એ સરળ બધું લાગતું હતું એટલા માટે પાંચ લાખનું ટાર્ગેટ હતું અને બીજું સી આર પાટીલ છે જે પ્રદેશ પ્રમુખ છે ભાજપના એ બહુ જ આ બાબતમાં નિષ્ણાત છે એમણે જ્યારે ટાર્ગેટ આપ્યું હોય ત્યારે ઘણી વખત જે કોર્પોરેટ જગતની અંદર માર્કેટિંગ વિભાગને જે ટાર્ગેટ આપવામાં આવતું હોય છે ત્યારે એ કંપનીના જે માલિકો હોય છે એ પણ સમજતા હોય છે કે આ ટાર્ગેટ છે સોલ્વ નથી થવાનું પણ જયારે સો ટકાનું ટાર્ગેટ આપે ત્યારે જો પંચોતેર કે એસી ટકા એ જો એ માર્કેટિંગ વિભાગ પહોંચી શકે તો એને સંતોષ થતો કારણ કે એને ખબર હોય છે કે આટલે નહીં પહોંચી શકાય એમ એટલે ટાર્ગેટ તો હંમેશા એમના જે કાર્યકરો છે એને પુશ કરવા માટે એનો ઉત્સાહ વધારવા માટે એમને વધુ દોડતા કરવા માટે ફિલ્ડની અંદર વધુ કામ કરવા માટે એક પ્રેરક બળ તરીકે મોટો આંકડો આપવામાં આવતો હોય છે આ બાબતમાં ભાજપનું જે માઇક્રો મેનેજમેન્ટ છે એ બહુ જ જોજનો આગળ છે જ્યારે કોંગ્રેસ છે ને કોંગ્રેસમાં આવું મેનેજમેન્ટ જ નથી કોંગ્રેસ છે એ એટલું બધું ઢીલી ઢીલી વાતો કરે કે જેથી કરીને એના કાર્યકરોમાં આક્રમકતા ના આવે એટલું જ નહીં હિરલ જે લડતા ઉમેદવારો હોય છે એમાંય આક્રમકતા નથી દેખાતી હોતી કારણ કે પહેલાંથી જ જાણે એમણે હાર સ્વીકારી લીધી હોય એવી એમની બોડી લેંગ્વેજ હોય એટલે જે આ વખતે કોંગ્રેસે એક સારું કર્યું કે એણે કેટલાક ઉમેદવારો બહુ સારા પસંદ કર્યા અને આઠ કે દસ જે જીતી શકાય એવી સીટ હતી એના પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું જેને કારણે તમે પહેલા કહ્યું ને કે જે પાંચ લાખની વાત હતી એ ધીરે ધીરે પછી બોલાતી બંધ થઈ ગઈ કારણ કે એક તો ઉમેદવારો સારા આવ્યા ફાઇટ વધી અને જે ભાજપની અંદર અસંતોષ હતો એ પણ સપાટી ઉપર આવ્યો

તો હવે આવતીકાલે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનું પરિણામ આવવાનું છે ત્યારે આવતીકાલે જ હવે ખબર પડશે કે કયા ઉમેદવાર કોને ટક્કર આપશે ને કોણ બાજી મારશે સંસદ સંગ્રામમાં હાલ વર્ષ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર